એક જ ચાલે. હા બોલ, શું કરે છે? કઈ નઈ ભાઈ, આ વ્લોગ જોઉં છું. કોના? સની બાબુસર ના? અરે ના ના, સૌરવ જોશી. બે હું વ્લોગ જોયા કરે. ચાલ કઈ બતાવ. બતાવીશ. ચાલ 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 ચાલ. ઓય ક્યાં થયેલો? મુંબઈ? ના હવે આ પપ્પાને બેગ આપવા જાઉં છું. અરે હું બેગ આપે? ચાલ કઈ બતાવ. ચાલ બેગ અપાયા કરે પછી. ઓય શું કરે છે? કઈ નઈ બ્રેકઅપ ભાઈ, કઈ ખાસ કરતો નહીં ભાઈ. બે હું ચાલ કઈ બતાવ. ચાલ કઈ બતાવ. ચાલ દોડ દોડ પાડી. એકવીસ. ઓય બોલ શું કરે છે? કઈ નઈ, બાઈસેપ રહી ગયેલો, બાઈસેપ મારું. અરે બાઈસેપ છોડ. ચાલ કઈ બતાવ. આ પછી લઈ લેજો. ચાલ આ પછી લઈ લેજો. બ્યુટીફુલ સુંદર ભાઈ લાગે તો જો કેવા. આ વખતે તો આજ મૂર્તિ લઈ જશું. આ મૂર્તિ લઈ જાઉં એમ? પેલા ભાવ જાણી લો. જાઓ જાઓ. એમાં ભાવ હું જાણવાનો? હવે બાપ્પાનો કોઈ ભાવ નહી હોય, બાપ્પાનો તો પ્રભાવ હોય. અરે ગણપતિ બાપ્પા ને લાવવાનો આપણા મનમાં ભાવ હોવો જોઈએ. ચાલો લા, હમણાં આપણે ભાવ પૂછી લઈએ. બાકી આ કૂતરાઓ તો ભાવ ભાવ કરવાના જ છે. ભાવ ભાવ આવો. કાકા બોલો. કેટલા લઈએ મૂર્તિ? એસી લાવ. વીસ વીસ લાવ બધા. વીસ વીસ હજાર. અચ્છા એટલે 1000. એસી. બસો બસો ગાણો લેની તો બસો. લે ચાલ 200 મારા. અબે ઓ 80000. એટલે 8 અને 4 મિંડા. એવી મોટા વાળા કરી દે, બુક કરી દે. ના ના કાકા, પહેલા વિચાર વિવસ અને પૈસા લઈને જ આવે ને પછી બુક કરી દે. ડિસ્કશન ઇમ્પોર્ટન્ટ. મંડળ અમારું એક હોય તો એટલે બધે ચલાવની રાય લઈએ ને કાકા. થઈ ગયું ને બોપટ? કીધેલું ને મેં, કીધેલું ને ભાઈ. જો મને તો મૂર્તિ ગમે છે. તો મને આલિયા ભટ્ટ ગમે છે. લિયા ગયા તો ભાઈ આપણે લાવી જોઈ તો આપણે નોરા ફતેહીને લાવીએ ને. આઈ ગરમી ભાઈ, તમન્ના ભાટિયા બી કઈ ખોટી નથી. ભાઈ મને તો ઉર્ફી જાવેદ ગમે છે. આપણું રશ્મિકા મંદના ડન કરો. તો ગણપતિ રવા દઈએ? ના ના ભાઈ, તો લાવવાના જ ને. હા તો તમે શું આઈફાઈ ઓર્ડર લઈને વેઈ ગયા? આલિયા ભટ્ટ, નોરા ફતેહ, રશ્મિકા, સુનંદના શું છે? અરે ના ભાઈ, સુનંદના ની મંદના. મંદના એટલે આપણે સરસ્વતી માતાને કરીએ જ ને. અરે વંદના એ ગોલ ગોલ ફરી હતી એ પ્રદક્ષિણા. હા એટલે આ બધું ના ના બધું મિક્સ છે આખું. અચ્છા. અરે ભાઈ ગણપતિ નું શું કરવાના? હું કરવાના એટલે ઉઘરાણું કરવાના. અને એ પણ એકદમ સ્ટ્રિક્ટ કડક. દરેક ઘર દીઠ ફિક્સ 5000 રૂપિયા. કોઈ બાન છોડ નહીં. જે જે પૈસા નહીં આપે એને એન્ટ્રી નહીં. ચલો આવો આવો છોકરાઓ, બેસો બેસો. શું થયું? હા બેસો ભાઈ બેસો. આ સારું લાગે આવું તે કરે. કાકા ગણપતિ આવે છે ને આપણે દર વર્ષે આપણી સોસાયટીમાં ધૂમધામથી ગણપતિ લાવીએ છીએ. તો આ વર્ષે પણ આપણે લાવવાના છે ધૂમધામથી. હા લાવો લાવો. તો ચંદો લેવા આવ્યા છે.
યાર મારો તો કોઈ ડાયલોગ જ નહીં સ્ક્રિપ્ટમાં. તો કેટલા છે? હું ડાયલોગ? અરે શાંતિ રાખ ને, ચંદાની વાત કરે છે. જો કાકા, એમ તો વધારે તો નથી, તમે આપી શકો. આપી શકો એટલા જ છે. દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ એક ફિક્સ અમાઉન્ટ રાખી. એ મારો ડાયલોગ છે. ફક્ત ને ફક્ત રવા દે, મેં તો અહીંયા જ બેવો, મારે નહીં જવું. 5000 રૂપિયા. જોજે ભાઈ જોજે. ભાઈ આ તો પેલા ઘરે જ આવું થઈ ગયું, બીજા ઘરે શું કરું? એ તો બીજા ઘરે જઈને જ ખબર પડે. ચાલો મૂર્તિ. ગણપતિ નો ચંડો લેવા આવ્યા. એ તો તમારા મોઢા જોઈને લાગે જ છે કે ગણપતિ નો ચંડો લેવા આવ્યા છે. તને જોઈને કહી છે, તમે જોઈને કીધું, તમે જોઈને કીધું, તને જોઈને કીધું. પોતે બી તો બેટરી છે. કઈ નઈ કઈ નઈ, દેવી ભોય, દેવી ભોય, દેવી ભોય. ચાલો દેવી ભોય, આ વર્ષે અમે છે ને દરેક ઘર દીઠ 5000 રૂપિયા ફિક્સ કર્યા છે. ઓ એટલે આ ફેરી આરતી પછી સ્ટેશન પર જઈને ચા ની, કેફે માં જઈને એક્સપ્રેસો પીવાના. વા અમારા ઉપર. એટલે તમે શું કહેવા માંગો છો? એ જે તમે સમજવા માંગો છો. જોયે દેવી ભોય વધારે નહીં બોલતા. એ તું વધારે નહીં બોલતો, મને બધી ખબર છે. આ ગણપતિના ચંદાનું તો એક બહાનું છે, પણ આ પૈસાથી તમારે જલસા કરવા છે. જલસા કરીએ છે એમ? જલસા કરીએ છે. ગણપતિના એક મહિના પહેલા બધા છોકરા તૈયારી કરવા લાગે છે. કેમ? કેમ કે બાપાના આગમનમાં કોઈ કમી નહીં રહી જાય. ને તમે કહો છો જલસા કરીએ છે. મૂર્તિ સિલેક્ટ કરાવવાની, ઢોલ વાળાને પગે લાગી લાગીને પૈસા ઓછા કરાવવાના, અને મંડપ વાળા સાથે રોજ માટાકૂટ કરવાની, ને તમે કહો છો જલસા કરીએ. અરે અમુક જગ્યાએ એવું એવું સાંભળવા મળે છે કે તમારી ઓકાત નહીં આવી તો શું કરવા આવી લાગો છો, તો પણ અમે ચૂપ રહીએ છે. કેમ? કેમ કે ગણપતિ બાપ્પાનો તહેવાર ખરાબ નહીં થાય, ને તમે કહું છો જલસા કરીએ. રોજ રાત્રે મંડળનું કામ કરીને મોડું સુવાનું, સવારે જલ્દી ઉઠવાનું, જોબ પર જવાનું, અને પાછું સાંજે આવીને બાપ્પાના કામમાં લાગી જવાનું, અને પછી એમાં જેને ફાળો નહીં આપ્યો હોય એની પાસે રોજ ભીખ માંગવાની, કોઈના તાના સાંભળવાના તો કોઈના બહાના સાંભળવાના, તો પણ બધાને હસ્તે મોડે જવાબ આપવાનો, અને તમે કહો છો જલસા કરીએ. હા તો કરીએ છીએ અમે જલસા. જ્યારે રાત રાત પર જાગીને બાપ્પાની મૂર્તિ રેડી કરાવીને આગમન થાય છે ને, ત્યારે કરીએ છીએ અમે જલસા. બાપ્પાની આરતીમાં જોરથી જય દેવ બોલીને કરીએ છીએ અમે જલસા. 10 દિવસ બધાનું મનોરંજન કરાવીને કરીએ છીએ અમે જલસા. બધાને પ્રસાદ વેચીને થોડો પ્રસાદ બચાવીને રાતે મંડપમાં અમે ખાઈએ છીએ ને, તો કરીએ છીએ અમે જલસા. બધું કામ પતાવીને તમારા જેવા લોકોની ગાળો સાંભળીને અમે કરીએ છીએ જલસા. બસ આપું છું.
ભારતીબેને કેટલા આપ્યા? અરે બીજાની તમારે હું પંચાયત છે, ભગવાન જયારે તમને આપે ત્યારે તમે કેવો છો કે બીજાને કેટલું આપ્યું? બરાબર છે. હા ભારતી, આ ગણપતિ વા ચંદાવાને કેટલા આપ્યા તે? 800. ધર્મ માટે આટલું નાનું ડીલ રાખે? લે 500 લખી દે. અરે આપણું લેવલ ડાઉન કામ કરવાનું. કેમ છો છોકરાઓ? ચાલે ઠીક. તમને શું કેવું કાકા, અમારી શું મજબૂરી છે? આ વખતે અમારા એમના ઘરની આગળ ઉભા પણ નથી રાખતા. અમે લાચાર છે, અમે વિવશ છે. આ ઈશ્વર અમારા મંડળ ના ગલ્લામાં પૈસા ભરી કેમ ની ગયો? વર્ષે ગણપતિ વગર જ કાઢી લેશું. ના બોલો, શું શું બાકી છે? મંડપ નું ડેકોરેશન મારા તરફથી, લાઈટ મારા તરફથી, ઢોલ એ પણ મારા તરફથી, મેઈન હજુ બાપ્પાની મૂર્તિ તો બાકી જ છે એ બી મારા તરફથી. મેં 10 દિવસનો નાનો મોટો ખર્ચો બી છે. આપણે કરી લઉં, આપણે અમે કરી લઈશું, અમે કરી લઈશું. હા હા, ઉપર આવો અને પૈસા લઈ જાઓ. અરે કાકા એક મિનિટ, આદા પાદા કોન મારા કિસ્મે તાકત સબસે જ્યાદા, જગ્ગુ દાદા, એ જગ્ગુ દાદા, જગ્ગુ દાદા, એ જગ્ગુ દાદા, ડોન ચે રે બસે જાજા પૈયા લે, ચલ ચલ ઇન્શાઅલ્લાહ. અરે આપણે જગ્ગુ દાદા, જગ્ગુ દાદા, બસ હવે ગયો, હવે જબરજસ્ત સેટ કર્યો હે ભાઈ, પટ્ટી જોઈ તો સર. છેલ્લે રહેજો ને વિડિયો બનાવવા. આઉટ થાય ભાઈ, બધા પોતપોતામાં લાગી જ જાય, છેલ્લે એટલો જ મેં જ રહી જવાનું. ભાઈ આ ઘરે આપણો બધો ફાળો આવી જશે. હે, કોના ઘરે જઈએ છે? મયુરી ના. ના મયુરી. મયુરી ના ઢા જવાનું એટલે એવું એવું આપણે પડે, ચક્કર થવું પડે. ચાલો ઓય, તારો ભાઈ છે ને વગર કપડે વટ પાડી દે, જો જોયા કરો. કચું નથી હે ભાઈ, હવારે નાખી આવ્યા. કચરાવાળો, કચરાવાળો. અરે મેં છું લાલુ, લાલુ. ઓ લાલુ ભાઈ. મયુ, એક્ચ્યુઅલી માં ધીસ ટાઈમ ગણપતિ આવે છે ને,
એટલે અમે ચંદો ઉઘરાવા આવ્યા છે. અચ્છા એવું છે, ચલો કઈ ને આવો ને અંદર. કાં છે? મમ્મી પપ્પા નથી દેખાતા? હા હોય તો દેખાય ને. તમે લોકો બહાર જાઓ પ્લીઝ. મને એટલે આ શું છે? 21 જાન્યુઆરી 2025 મારા લગ્ન છે અને બધાએ આવવાનું છે. ઓકે ભાઈઓ? ભાઈઓ 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 મનો ભાઈઓ આપણી સાથે આવું જ થાય એટલે કઈ નહીં, તમે તમારો એન્જોય કરજો. સાંભળો તો, તમે લોકો મારા લગ્ન માં ચાલો નહીં આપશો? કઈ નઈ, હું આપી દઉં છું. એટલે અમે બી આપી જ દઈએ ને હાથે પોતે. લો મારા 500 રૂપીસ. થેન્ક યુ. મારા બી લખી દો. આનંદી આખી નોટ વાળી નહીં કે તમે તો. તમે 500. મારા 500. કોંગ્રેચ્યુલેશન. હાલો મારા તરફથી ગણપતિ નો ચાલો. વધારે થઈ ગયા છે તો ચલીએ કાલે મૂર્તિ લેવા ચાલે છે ને. મજા આવશે. મુંબઈ નઈ ગયો બુદ્ધિ વગર ને તો બાપ અહિયાં જ છે. હા એક તો તું બી હશે જ પાછો. ચાલો 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 મૂર્તિ મજાવાની. આપણી ડ્રીમ મૂર્તિ આટલી બધી મહેનત કર્યા પછી ફાઇનલી લઈ જ લેવાના. ભાઈ મને તો પહેલેથી આ જ ગમતી હતી. ભાઈ એની બાજુવાળી મૂર્તિ બી સારી છે. કઈ? પેલી. હા ભાઈ બોલ. હા હા ભાઈ આવું જ છું, ત્યાં જ પહોંચું છું. હા ભૂલમાં બીજે રસ્તે ચડી ગયો. હા બ્રિજ પર કેમ ચડી ગયો? મારે તો નીચેથી જવાનું હતું. છોડ એમ બી બોલે થાય છે. ભાઈ શું કરે છે? ભાઈ ઓ ભાઈ ભાઈ શું કરે? કઈ બી કરતો હું. તારે શું છે? સુસાઇડ કરે? હા તારે શું કામ છે? બે મિનિટ ખાલી મને કે, સુસાઇડ કેમ કરે છે? હારી ગયો છું જિંદગીથી. મારા બાપાએ 20 વર્ષ સુધી મને દુઃખ વેટીને મોટો કર્યો.
અને આજે જ્યારે એ દુઃખમાં છે, એ તકલીફમાં છે, ત્યારે હું કંઈ જ નથી કરી શકતો. મારા પપ્પા આઈસીયુમાં છે. પૈસાની એટલી તકલીફ છે કે ડૉક્ટરો હવે આગળ ઓપરેશન નહીં વધારતા. મારી પાસે જે પૈસા હતા એ બધા પપ્પાના ઓપરેશનમાં ખર્ચ થઈ ગયા. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં રહ્યો કે હું પપ્પાને બચાવી શકું. પછી છેલ્લે મને ખાલી એક આ જ રસ્તો દેખાય છે. વિચારો કેટલી તકલીફમાં છે. કાશ હું કોઈ એની મદદ કરી શકતો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. આઈ હોપ કે આ પૈસામાંનું કામ થઈ જાય. ભાઈ હું છે. કેટલા રૂપિયાની જરૂર છે? 80,000. ભાઈ લો 80,000. ના ના ભાઈ, આ રકમ પછી હું તમને પાછી ક્યારે આપી શકું એ મને ખુદને જ નથી ખબર. એટલે હું તમારી પાસેથી આ પૈસા નહીં લઈ શકું યાર. જ્યારે તમારી પાસે સગવડ હોય ત્યારે આપજો. લો. સાચું ભાઈ? સાચું. પપ્પા નીકળી ગયો છે બા, પહોંચવાનો મારા ભાઈ. હા ગણપતિ બાપ્પા મોર્યા. તે દિવસે મને ખબર જ નહીં પડી કે હું કઈ રીતે પેલા રસ્તે ચડ્યો અને કઈ રીતે પેલો ભાઈ મને મળ્યો. એવું લાગતું હતું જાણે બાપ્પાએ પોતે મને એ રસ્તે ચડાવી દીધો. બાપ્પાની સૌથી મોટી પ્રતિમા લાવીને અમારા મંડળનું નામ સુધારવા નીકળ્યા હતા, પણ એની જગ્યા કોઈકની જિંદગીની પ્રતિમા સુધારી લાવી. મેસેજ કરે છે કે તમારી ચેનલ હેક થઈ છે કે શું છે. તો અમને બી પહેલા નહીં ખબર હતી કે હેક થઈ છે કે શું છે, પણ હવે અમે થોડી રિસર્ચ કરી એ પ્રમાણે અમે કહી શકીએ છીએ કે હા ચેનલ હેક થઈ છે. પણ અલગ અલગ વિડીયોઝ અમારી ચેનલ પર કોન્ટેન્ટ વિડીયો બનાવે, પણ આ તો કઈ ગેમિંગ ને લગતા વિડીયો આવે છે, તો એના કારણે એક્સેસ તો અમારી પાસે છે, લોગિન બી છે, બટ અમારા બીજા જે ડિવાઇસ માં લોગિન હતું એ બધું હટી ગયું છે, પ્લસ પાસવર્ડ બી ચેન્જ કરીએ છે. હા તો બી વસ્તુ ચાલુ જ છે. એક જ પીસી ના એકાઉન્ટ માં વસ્તુ અમારી ચેનલ લોગિન છે, અને બાકી અમારી કોઈ ફોન માં લોગિન હતી એ લોગઆઉટ થઈ ગઈ છે. ફોન માં પાછા લોગિન કરીએ તો થતી નથી, એટલે બહુ કન્ફ્યુઝન વાળું વસ્તુ થાય છે. બટ એટલી વસ્તુ સારી છે કે તમે અમને હમણાં વિડીયો જોવો છો એટલે વિડીયો તો અપલોડ થાય છે, એટલે વિડીયો અપલોડ ની ઓપ્શન બી બતાવે છે અને બધું ઓકે છે એ રીતે. બસ આ વિડીયો જે આવે છે આ બીજા બધા એનો પ્રોબ્લેમ છે, તો એ અમે સોલ્વ કરી રહ્યા છે. તમને ઓફિશિયલી કેવું હતું એટલે અમને કહેવા આવ્યા છે. એટલે બીજી કોઈ પણ વાત પર વિશ્વાસ કરવો નહીં કે કોઈ પણ તમારું ધ્યાન ભટકાવું નહીં. આ નોર્મલ આપણા વિડીયો તો આવશે જ. હવે આ વિડીયો અમે કેવી રીતે ક્લિયર કરી શકીએ છીએ એના પર અમે કામ કરી રહ્યા છીએ. અમને બહુ ડીપ નોલેજ પણ નથી. અમે બીજા બહુ ટેકનિકલી જે લોકોને ખબર છે એનો કોન્ટેક્ટ કરીએ છીએ. યુટ્યુબને બી મેલ કર્યા છે, એ બધી વસ્તુ ચાલે છે. એટલે જે બી વિડીયો આવે એને ઇગ્નોર કરજો, એ બધામાં પડતા નહીં એ અમારે તમને કહેવું છે. એવું કેમ ભાઈ, આપણે એ ગેમિંગમાં પણ વ્યૂઝ છે ને એટલા બધા નથી, પણ એવું આપણો વિડીયો આવે તો એટલા વ્યૂઝ આવે
આવવા જે છે આપણે આવતા હતા. અચ્છા હા, એટલે એની માટે તમારે શેર કરવું બહુ જરૂરી છે. પહેલા તો તમે કરતા જ, પણ આવી એક રિસ્પોન્સિબિલિટી સાથે શેર કરજો કે વિડીયો જોઈને શેર તો કરી જ દેજો કોઈ ભી વોટ્સઅપ પર, કોઈને ભી તમારા ફ્રેન્ડ્સ ને કે, અને જે લોકોને આપણા જે ભી KF ને આર્મી હોય એ લોકોને જણાવજો કે આવી આવી પ્રોબ્લેમ છે, કેમ કે આના કારણે રીચ ડાઉન થઈ શકે એમ છે. રીચ ડાઉન થઈ શકે અને આપણા જે કોન્ટેન્ટ છે, મતલબ આવી રીતે બધા ગેમિંગ વાળા વિડીયો આવે, આપણા કોન્ટેન્ટ દબાઈ જશે. હા, એટલે તમે પ્લીઝ 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 આ વસ્તુ કરજો, જેટલું બને એટલું શેર કરજો. KF પર બધું રિપોસ્ટ કરશું, તમે સ્ટોરી વોરી નાખજો, લિંક નાખજો, બધું રિપોસ્ટ થશે. મળીએ નવા વિડીયો સાથે. ગણપતિ બાપા મોરિયા.